રખડતા ઢોરને લીધે વધુ એકનો ભોગ લેવાયો હોય તેમ સુરતના અડાજણ પાલ ખાતે બાઇક આગળ ભેંસ આવી જતા માતા પુત્ર રોડ પર પડી ગયા હતા અને ઈજા પામી હતી, જેમાં ગંભીર રીતે ઈજા પામેલ માતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ પાલનપુર ગામ ખાતે હળપતિવાસ પાસે મહાદેવ ફળિયામાં રહેતા 50 વર્ષીય નંદીબેન સોમાભાઈ રાઠોડ તેમના પુત્ર મનોજ સાથે બાઇક પર કોર્ટમાં જવા નીકળ્યા હતા। તે સમયે અડાજણ પાલ ખાતે આરટીઓ સામે રોડ પરથી પસાર થયા હતા। તે સમયે બાઇક આગળ અચાનક એક ભેંસ આવી ગઈ હતી અને તેને લઈને અકસ્માત સર્જાયો હતો, જેથી મનોજભાઈ અને નંદીબેનને રોડ પર પટકાતા ઈજાઓ થઈ હતી, જેમાં ગંભીર ઈજા પામેલા નંદીબેનને 108માં એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું। મારું નામ હરીશ રાઠોડ છે, આ મારા મિત્ર છે। એમની મમ્મી સાથે કોર્ટમાં જતો હતો તો રસ્તામાં આરટીઓ પાસે એને ભેંસે માથું માર્યું ને, એમાં એના મમ્મી પડી ગયા ને એમાં 108 બોલાવી અમે। સિવિલ જતા જતા એમાં સિવિલ લઈ ગયા, સિવિલમાં એડમિટ કર્યા પણ સિવિલમાં સારવાર બરાબર મળી નહીં, એમાં એની મમ્મીનું મૃત્યુ થઈ ગયું। મમ્મીનું નામ શું? એની મમ્મીનું નામ મંગીબેન સોમાભાઈ। કેટલી ઉંમર હતી એમની? 60 વર્ષ। શું કામકાજ કરતા હતા? ઘર કામ કરતા હતા। ઘરની પરિસ્થિતિ કેવી છે? ઘરની પરિસ્થિતિ હવે આ છોકરો એકલો છે, એનો ભાઈ પહેલાં એક્સ્ટ્રા થઈ ગયો, પછી એના પપ્પા, હવે એની મમ્મી પણ એક્સ્ટ્રા થઈ ગયા, હવે એકલો થઈ ગયો। એટલે આ ગાય ભેંસ એવું આવે એને માથું મારે એમ બી બહુ અહીંયા ગામમાં એના ઘર પાસે પણ એવું જ છે વધારે પડતું। વધુમાં સુરત શહેરમાં કેટલાક વિસ્તારોમાં રખડતા ઢોરોના ત્રાસને લીધે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેવા સમયે પાલનપુરની મહિલાનું મોત થયું છે। આ અંગે અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે।